હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું દૂધીની સેન્ડવિચ. તેના માટે આપણે એક નાનો બાઉલ રવો લેશું, અડધો બાઉલ આપણે ચણાનો લોટ લેશું, અડધો બાઉલ આપણે ઘઉંનો લોટ લેશું. ઘઉંનો ઝીણો લોટ લીધેલો છે આપણે. તેમાં નાખવા માટે એક નાની અડધી દૂધી લીધેલી છે. જેટલું તમારે ખીરું હોય એ પ્રમાણે દૂધી ઉપયોગ કરવાની. મેં અડધી દૂધી લીધેલી છે. બે ચમચી આપણે આદુ મરચાંની પેસ્ટ લેશું. એક ચમચી આપણે હળદર લેશું. એક ચમચી ધાણાજીરું પાવડર લેશું. અડધી ચમચી આપણે ગરમ મસાલો લેશું. અડધી ચમચી આપણે હિંગ લેશું. એક ચમચી આપણે તલ લેશું. એક બાઉલ દહીં લીધેલું છે. દહીં મોરું હોય તો છાશ લઈ શકો, ખાટી છાશ હોય એ ચાલે. એક કેપ્સિકમ મરચું લેશું. બે નાના કાંદા લેશું. એક નાનું બટાકું લેશું. આપણે કેચપ લેશું એક ચમચી. બે ચમચી લીલી ચટણી લેશું. સ્વાદ અનુસાર નમક લેશું. શેકવા માટે આપણે બે ચમચી આપણે ઘી લેશું. ઘી કે તેલ કોઈ બી ચાલે. પહેલાં દૂધીનું આપણે બેટર બનાવી દઈશું. ખીરું બનાવી દઈશું દૂધીનું. અડધી આપણે દૂધી લઈશું. એટલી દૂધી લેવાની. પછી જેટલું તમારે બનાવવું હોય એ પ્રમાણે દૂધી નાખવાની. આમ છાલ કાઢી લેવાની દૂધીને બધી જ. આમાં આપણે એક વાટકી ચણાનો લોટ અને રવો એ લીધેલું છે. અડધો બાઉલ આપણે ઘઉંનો લોટ નાખશું. આ ત્રણેય મિક્સ થઈને એક મોટો બાઉલ લોટ લીધેલો છે. ચણાનો લોટ, રવો અને ઘઉંનો લોટ. ઘઉંનો મેં પટલો લીધેલો છે, કેમ કે આપણે રવો લીધેલો છે ને એટલે પટલો લોટ ચાલશે. ઝીણો લોટ આવે ને રોટલીનો નોર્મલ, એ જ લીધેલો છે મેં. હવે એમાં આપણે દહીં નાખશું ને આમાં થોડુંક ખાટું દહીં હોય એ લેવાનું. અડધો બાઉલ દહીં નાખશું આપણે. એને આપણે મિક્સ કરી લઈશું. થોડીક આપણે છાશ નાખશું. હવે દહીં લીધેલું છે એટલે પાણી નાખી શકો, પણ આપણે થોડુંક ખાટું બનાવવું હોય તો છાશ એ નાખવાની, દહીં નાખવાનું. હવે આવું કરી ને તમારે એક કલાક રહેવા દેશું આને. હવે આપણે ને તે પછી બધું આપણે દૂધી ને મસાલા ને બધું પછી કરશું. હવે એક કલાક આને આપણે ઢાંકીને રહેવા દઈએ. ગેસ ચાલુ કર્યો, એની ઉપર આપણે આ ઢોકળી રાખી દેવાનું. હવે આપણે આ બે પ્લેટ લીધેલી છે, તેલ લગાવી લઈશું. આ આપણે પહેલું બેટર બધું લીધેલું હતું ને, રવો ચણાનો લોટ અને ઘઉંનો લોટ, એનું મેં આવી રીતના ખીરું બનાવી લીધું છે. આ બોરી દીધેલું હતું, ચા ઉપર લઈ ગયું છે આપણું, ને એક નાની દૂધી છીણીને લીધેલી છે. હવે આપણે આમાં મસાલા કરી દઈશું. અડધી ચમચી આપણે હળદર લેશું. એક ચમચી ધાણા જીરું. અડધી ચમચી ગરમ મસાલો. સ્વાદ મુજબ મીઠું લેવાનું. આદુ મરચાં અને લસણની પેસ્ટ લેશું. હવે પાછું આપણે બધું મિક્સ કરી લેશું. આવી રીતના બધું મિક્સ કરી દઈશું. સરખી રીતના આપણું ખીરું બધું મિક્સ થઈ ગયું. હવે આ થાળીમાં લઈ લઈશું. આવું ઘાટું રાખવાનું. જો પટલું ઢોકરા જેવું નથી કરવાનું આપણે. આવી રીતના પાથરી દેવાનું.
આવી રીતના બધું પાથરી દેવાનું થાળી. ઉપર આપણે તલ છાંટી દઈશું એવી રીતે. એકમાં આપણે આ મિક્સ હર્બ્સ છાંટી દઈશું. એકમાં આ પીઝાનો મસાલો આવે ને એ છાંટી દઈશું. એનો ટેસ્ટ સારો લાગે છે. છટાઈ ગયું છે આપણું. હવે આને આપણે ઢાંકીને 10-15 મિનિટ રહેવા દેશું. ઢોકરા બની જાય ને ત્યાં સુધીમાં આપણે આ બટેકું છીણી લેશું. આવી રીતના છીણી લેવાનું. એની છાલ નથી કાઢવાની બટેકાની. બટાકો આવો છીણી લેવાનો આપણે. હવે આપણે કેપ્સિકમ છીણી લઈશું. બે નંગ કાંદા લીધેલા હતા ને એને આવી રીતના છીણી લઈશું. અડધી ચમચી જ આપણે તેલ લેવાનું છે. આમાં તેલ નહીં જોઈએ વધારે. તેલ ગરમ થઈ ગયું છે. આપણે બટાકું નાખી દઈશું. ખાલી કચાસ દૂર થાય ને એટલું જ આપણે કરવાનું છે. ચપટી આપણે મીઠું નાખશું. આમ આવા જેવું જ કરવાનું છે આપણે. ખાલી કચાસ દૂર થઈ જશે એને આપણે સાઈડમાં લઈ લેશું. હવે આપણે કાંદો નાખી દઈશું. તેલ નાખી એને આવી રીતે જરાક જ શેકવાનો છે આપણે. આ બધી વસ્તુ તમે કાચી ઉપયોગ કરી શકો. બટેકા સિવાય કાંદો, કેપ્સિકમ બધું જ. આપણા ઢોકરા ચડી ગયા જો આવી રીતના. જો ચોટતા નથી આમ કરો તો એક ખ્યાલ આવી જાય તમે. એવી રીતના બે ડીશ આપણી ચડી ગઈ છે. હવે ગેસને બંધ કરી દઈશું. જરા તેલ નાખી કેપ્સિકમ કરી લઈશું. હવે આ ત્રણેયને આપણે મિક્સ કરી દઈશું. આવું કાચું પાકું આપણે ચોળવવાનું, બહુ નહીં ચોળવવાનું. હવે ચડી ગયું. થોડા થોડા આપણે મસાલા કરી દઈએ. ચપટી આપણે હળદર લેશું. અડધી ચમચી આપણે સેન્ડવીચનો મસાલો લેશું. સ્વાદ અનુસાર નમક લેશું.
આ મિક્સ હબ લેશું. હવે બંધ કરી દેશું. એક પ્લેટમાં આપણે કાઢી લેશું એને, એટલે જલ્દી ઠંડુ થઈ જશે. સાવ ઠંડુ નથી કરવાનું, થોડું થોડું ગરમ હશે તો ચાલશે. હવે આને આપણે કટ કરી લેશું. મોટા મોટા કટ કરવાના આપણે. આ આપણી લીલી ચટણી છે કેરીની, એની એ ચટણી છે, એને થોડી આવી પતલી કરી દેવાની પાણી નાખી. અમારી ચેનલમાં તમને આ ચટણી, લીલી ચટણીની રેસીપી મળી જશે. ને આ છે લસણની ચટણી, એ મેં બનાવેલી છે લસણવાળી ચટણી, એમાં મેં પાણી નાખીને હવે કરી લીધેલી છે. જે તલવારા લીધેલા છે ને આપણે ઢોકરા, એની ઉપર આપણે લસણવાળી ચટણી લગાવશું. આ લસણવાળી આવી રીતના લગાવી દેવાની. પછી આપણે આ બટેકાનો એનો માવો લગાવશું એવી રીતે. આમાં આપણે લીલી ચટણી લગાવશું આવી રીતના. પછી એને આવી રીતના ઉપર મૂકી દેવાનું, આવી રીતના ઉપર મૂકી દઈશું. હવે એને એક પેન લેશું, એમાં આપણે એક ચમચી ઘી લેશું. બટર લેવાય, ઘી લેવાય, માખણ કોઈ બી ચાલે. હવે આપણે ચાલુ કરશું. આ થોડું ગરમ થાય એટલે આપણે આ સેન્ડવીચ એમાં મૂકી દઈશું આવી રીતે. ઉપરથી આપણે ચીઝ નાખશું. હવે આપણે ગેસને થોડો સ્લો રાખવાનો, ઉપર આવી રીતના ઢાંકી દેવાનો આપણે. હવે આ પિઝા મસાલાવાળા ઢોકળા છે ને એ લઈશું. હવે આપણે એને આવી રીતના રાખવાનું, જે મસાલો લગાવેલો છે ને એને નીચે રાખવાનું. આની ઉપર આપણે સોસ લગાવવાનો, કેચપ, ટમેટા કેચપ લગાવવાનો આની ઉપર. આપણે ઉપર આપણે આ મસાલો મૂકી દઈશું. આપણે મિક્સ નાખશું આમાં ઉપરથી. આનો ટેસ્ટ આમાં બહુ સરસ આવશે. એની ઉપર આને મૂકી દેવાનો આપણે. હવે આછો આપણે કેચઅપ લગાવશું. ચડી ગઈ છે, હવે આપણે એને કાઢી લેશું. એવી જ રીતના બીજી મૂકી દેશું. ઘીમાં આપણે શેકશું એને. આપણી સેન્ડવીચ તૈયાર છે. હવે આપણે એને કાઢી લેશું. ચમચી ઘી લેશું. આ ઢોકળાને આપણે ઘીમાં શેકી લેશું. એક શેકેલી હું તમને બતાવીશ. તમને જે રીતે કરવું એમ કરી શકો, શેકીને કરી શકો, કાચી કરી શકો.
આવી રીતના પલટાવી લેવાના આપણે, ને બ્રાઉન થાય ને ત્યાં સુધી શેકવાના, કડક થઈ જાય ને ત્યાં સુધી ધીમે તાપે હવે આ આપણું શેકાઈ ગયું. જો આવી થવા દેવાની બ્રાઉન, આપણા ઢોકરા આવા થવા દેવાના બ્રાઉન. હવે આપણે કાઢી લઈશું. આવી રીતના મેં શેકી લીધેલા છે, શેકેલી તમે બનાવી શકો એટલે હું તમને એ પણ બતાવી દઉં છું. આપણે કેચઅપ લગાવશું, પિઝા મસાલો નાખશું, આપણે મસાલો મૂકશું સેન્ડવીચનો, ચીઝ નાખશું, ઉપર પાછી આ મૂકી દઈશું, પાછું ચીઝ નાખશું. પછી એને ગરમ કરી લેશું આપણે, ચીઝ આપણું પીગળી જાય ને એટલી વાર. ચીઝ આપણું મેલ્ટ થઈ ગયું છે, રીતના પીગળી જવું જોઈએ. હવે આપણે એને કાઢી લઈશું. દૂધીના ઢોકરામાંથી સેન્ડવીચ તૈયાર છે આપણી.